अमृतलाल विठ्ठलदास ठक्कर उर्फे ठक्कर बापाना नामथी ओळखाता आ समाज सेवक 20 जान्युआरी 1951 ना रोज 81 वर्षनी वये पंचमहाभूतोमां विलीन थया हता। ठक्कर बापा ए व्यक्ति छे जेमणे दलित शोषित समाजनी सेवा करवामां पोतानुं जीवन न्योछावर करी दीधुं। गांधीजीना समकालीन अने अनुयायी एवा ठक्कर बापाए हिंदी राष्ट्रभाषा होवाना सवाल पर कह्युं हतुं के हूँ तेमनुं अनुसरण ए रीते करीश जेम डॉग बिहाइंड ओनर एटले के मालिकनी पाछळ कूतरो। तेओ गांधीजीथी 2 महीना उमरमां नाना हता। सारी एवी नौकरी छोड़ीने तेओ अनुसूचित वर्गना उत्थानमां जोड़ाया हता। गांधीजीए ज्यारे 1 वर्ष सुधी अस्पृश्यतानी विरुद्ध अभियान चलाव्यू तो तेनो अंगुली निर्देश करनार ठक्कर बापा स्वयं हता, जेनी रूपरेखा अने दिशा निर्देश तैयार करनार बापा ज हता। ठक्कर बापानो जन्म 29 नवेम्बर 1869 ना रोज सौराष्ट्रना भावनगरमां थयो हतो। भारतना स्वतंत्रता सेनानी अने समाजसेवी तरीके फरज बजावनार ठक्कर बापाना मातानुं नाम मुरईबाई अने पितानुं नाम विठ्ठलदास ठक्कर हतुं। गांधीजी तेमने प्रेमथी बापा कहीने बोलावता जेथी तेओ ठक्कर बापाना नामथी ओळखाय छे। ठक्कर बापाए 1886 मेट्रिकनी परीक्षामां टॉप कर्युं हतुं। 1890 पूनाथी सिविल एंजीनियरिंग करी 1890-1900 दरमियान काठियावाड राज्यमां केटलीय नौकरीओ करी। वर्ष 1900-1903 दरमियान पूर्वी आफ्रिकानी युगांडा रेलवेमां एंजीनियर तरीके काम कर्युं। तेओ राज्यना चीफ एंजीनियर तरीके पसंदगी पाम्या। तेज समये तेओ गोपालकृष्ण गोखले अने धोंडो केशव कर्वेना परिचयमां आव्या। ज्यारे तेओ बॉम्बे म्युनिसिपालिटीमां हता त्यारे कुरलामां तेओ दलित वस्तीमां गया। त्यां डिप्रेस्ड कास्ट मिशनना रामजी शिंदेनी मददथी बाळको माटे स्कूल खोलवामां आवी। 1914 नौकरी छोड़ी तेओए सर्वंट ऑफ इंडिया सोसायटीमां जोड़ाईने पोतानी जातने जनसेवामां समर्पित करी दीधी। सर्वंट ऑफ इंडिया सोसायटीनी स्थापना नवयुवानोने सार्वजनिक जीवन जीववा माटे प्रशिक्षित करवा महाराष्ट्रना पुणेमां 1905 गोखलेए करी हती। गांधीजीना राजनैतिक गुरु गोखलेए तेमनी साथे गांधीजीने मळाव्या। वर्ष 1915-16 दरमियान तेमणे बॉम्बेना स्वीपरो माटे कोऑपरेटिव सोसायटीनी स्थापना करी। आज ढबे अमदावादमां श्रमिक बाळको माटे स्कूल ખોલવામાં આવી। 1922-23 દુષ્કાળ દરમિયાન રાહત કાર્ય કરતા ભીલોની વચ્ચે ભીલ સેવા મંડળની રચના કરી। 1930 અસહકાર આંદોલન દરમિયાન તેઓની ધરપકડ થઈ હતી। વર્ષ 1934-1937 સુધી તેઓ અસ્પૃશ્યતા નિવારણ સંઘના મહાસચિવ પદ પર રહ્યા હતા। 1944 તેમણે કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ફંડની સ્થાપના કરી। આ જ વર્ષે તેમણે ગોંડ સેવક સંઘ એટલે વનવાસી સેવા મંડળની પણ સ્થાપના કરી હતી। ઠક્કર બાપા વર્ષ 1945 મહાદેવ દેસાઈ મેમોરિયલ ફંડના મહાસચિવ બન્યા હતા। તેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા। અનુજકુમાર સિંહાએ ગાંધીની ઝારખંડ યાત્રા નામના પુસ્તકમાં તેમનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તેઓ થોડા દિવસ જમશેદપુરમાં પણ હતા અને હરિજનો માટે કામ કરનાર ગાંધીજીના સહયોગી હતા। ગાંધીજી તેમના પર ભરોસો કરતા હતા અને તેમને હરિજન સેવક સંઘના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા। જો કે હરિજન શબ્દ અપમાનજનક હોવા છતાં તેનો પ્રયોગ કરવો પડે છે, પણ એક શબ્દના અનેકાર્થ નીકળે છે। આથી આ શબ્દ પ્રયોગ વિના થોડી અધૂરી વાત સમજાય, પણ આ શબ્દ ગેરબંધારણીય છે જે ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિ તરીકે જાહેરમાં સંબોધવામાં આવે છે। 1922 ઠક્કર બાપા છોટા નાગપુર ગયા હતા, જે સમયે તેમની સાથે સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી પુણેના SG વાજે પણ હતા। વાજેએ ઠક્કર બાપાને શ્રદ્ધાંજલિ આપતા આ સફરનો ઉલ્લેખ કર્યો હતો। બાપા આદિવાસીઓ માટે કાર્યશીલ હતા। તે જ વખતે
તેમણે મુંડા અને ઉર્ણવ જનજાતિની પરિસ્થિતિ અંગે અધ્યયન કર્યું હતું અને ઈસાઈ મિશનરીઓના કામનું અવલોકન કર્યું હતું. ગાંધીજી ઠક્કર બાપાની વાતને મહામૂલી સમજતા હતા, કેમ કે પૂરા દેશમાં અનુસૂચિત જાતિના પક્ષમાં ગાંધીજીએ જે આંદોલન કર્યું તેના અનુરોધ કરતા ઠક્કર બાપા પોતે હતા. એકવાર પોસ્ટકાર્ડમાં ઠક્કર બાપાએ ગાંધીજીને અસ્પૃશ્યતાના વિરોધમાં એક વર્ષની સફર ખેડવાનો અનુરોધ કર્યો હતો. ખુદ બાપાને વિશ્વાસ નહોતો કે ગાંધીજી તેમની માંગણી સ્વીકારશે. પોસ્ટકાર્ડ મળતા ગાંધીજીએ પ્રત્યુત્તર આપી કાર્યક્રમની એક વર્ષની રૂપરેખા તૈયાર કરવાનું કહ્યું. બાપાના અંતિમ દિવસોમાં તેઓને લાગ્યું કે હરિજન સેવક સંઘનું કામ ખૂબ વધી ગયું છે, આથી તેમને આ કાર્યથી મુક્ત કરાય, જેથી તેઓ આદિવાસીઓના કલ્યાણ માટે કંઈક કરી શકે. ગાંધીજીએ બાપાને લખ્યું હતું કે હરિજન સેવક સંઘનું કામ ન રોકતા અને થોડો સમય નીકાળીને આદિવાસી કલ્યાણનું કામ કરજો. ગાંધીજીના આદેશને માનતા તેમણે જીવનના અંતિમ પળો વિતાવ્યા.